ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી ઉપસરપંચ નિલેશ છના પટેલની છ મહિના પહેલા સાધકપોર ગામના બ્રહ્મદેવ મંદિરની પાછળના શેરડીના ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચારિત પ્રકરણમાં નવસારી જિલ્લા એલસીબી પોલીસે પ્રેમિકા અને તેના પતિ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામમાં રહેતા માજી ઉપસરપંચ નિલેશભાઈ છનાભાઈ પટેલને ફળવેલ ગામની ધર્મિષ્ઠા ચિન્મય પટેલ નામની પંડિતા સાથે પ્રેમ સંબંધ હતા. આ પ્રેમ સંબંધની જાણ ધર્મિષ્ઠાના પતિને થતા પતિ પત્ની વચ્ચે અવારનવાર તકરારો થતી હતી, જેના કારણે ધર્મિષ્ઠાના પતિએ પતિના પ્રેમી એવા નિલેશનું કાસડ કાઢી નાખવા માટેનું કાવતર ઘડ્યું હતું, જેમાં તેને ધર્મિષ્ઠાને પણ સાથે લઈ અન્ય બે મિત્રો દીપેશ ઉર્ફે બુડિયો હડપતિ અને મનોજ ઉર્ફે મનકા હડપતિ સાથે મળી ઘડેલા કાવતરા મુજબ ધર્મિષ્ઠાએ નિલેશને મળવા માટે સાધકપુર ગામના બ્રહ્મદેવ મંદિર પાસેના શેરડીના ખેતરમાં બોલાવ્યા બાદ ચારેય ભેગા મળી નિલેશને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારોથી માર મારી તેની હત્યા કરી લાશને શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. જો કે છ મહિના પહેલા થયેલી હત્યા પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આરોપી એવી પ્રેમિકા ધર્મિષ્ઠા તથા તેના પતિ ચિન્મય અને અન્ય બે સાગીરો તો મળી ચારની ધરપકડ કરી હતી. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં હત્યારા ચિન્મયે ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જોઈને હત્યા કરવાનો પ્લાન બનાવી તેને અંજામ આપ્યો હતો. ગઈ તારીખ 2/3/2020 કલાક 21:00 થી તારીખ 3/3/2020 રાત્રિના 11:30 વચ્ચે બામણવાડાના માજી ઉપસરપંચ શ્રી નિલેશભાઈ પટેલની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ શેરડીના ખેતરમાંથી બ્રહ્મદેવ મંદિર છે એની પાછળ આવેલા શેરડીના ખેતરમાંથી લાશ મળી આવેલ હતી. આથી ચીખલી પોલીસ સ્ટેશનમાં જે અંગે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે તે વખતે ગુનો અનડિટેક રહેવા પામેલો હતો, ઘણી તપાસ કરવાને છતાં પણ ગુનાના મૂળ સુધી પહોંચી શકાયેલ નહીં અને આરોપી પકડી શકાયેલ ન હતા. ત્યારબાદ નવસારી જિલ્લામાં નવનિયુક્ત પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબની નિમણૂક થતાં તેમણે સમગ્ર કેસ કાગળોનો અભ્યાસ કરેલ અને તેમને આ બાબતમાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું એમનું અનુમાન હતું અને તે દિશામાં તપાસ કરવાની સૂચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શ્રી વીએસ પલાસ, પીએસઆઈ શ્રી પુવાર તથા તેમની સાથેની ટીમના માણસો હેડ કોન્સ્ટેબલ જયેશ અને અન્ય સાથી કર્મચારીઓ તે દિશામાં તપાસ કરવા લાગેલ અને એક મહત્વપૂર્ણ કડી મળી આવેલ કે જેમાં ફળવેલ ગામની ધર્મિષ્ઠા સાથે આ કામના મરણ જનાર નિલેશને નાણાકીય લેતી દેતી તેમજ પ્રેમ સંબંધ હોવાની હકીકત ખુલવા પામેલ, જે અન્વયે સતત એક મહિના સુધી આ જે આરોપીઓ સકમંદ હતા તેઓની પ્રવૃત્તિ ઉપર વોચ કરવામાં આવેલ અને તે હકીકતમાં તથ્ય જણાતા આ લોકોને લાવી ગુનાની પૂછપરછ કરતા ધર્મિષ્ઠાબેન ચિન્મયભાઈ પટેલ અને તેના પતિ ચિન્મય પટેલ તથા બે અન્ય બીજા બે આરોપીઓ કે જે લોકોની તેમણે મદદ લઈ આ જે મરણ જનાર છે તે નિલેશનું મૃત્યુ નિપજાવેલથી અન્ય આરોપી દીપેશ હળપતિ અને મનોજ હળપતિ આ બંને ઈસમોની તેઓએ તેને લગ્ન કરતી વખતે પૈસા આપવાની લાલચ આપી તે બંનેની મદદ મેળવેલ અને જ્યારે મરણ જનાર તે દિવસે જ્યારે બનાવના દિવસે જ્યારે સ્કૂટરમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આજે એની પ્રેમિકા જે છે ધર્મિષ્ઠાબેન એણે એને મળવા માટે ત્યાં બ્રહ્મદેવ મંદિરે બોલાવેલ. બ્રહ્મદેવ મંદિરે મળવા આવતા એનો પતિ જે પાછળ ઘરેથી જ લોખંડની પાઇપ અને જે સાધન લઈ આવેલો હતો તેના વડે તેની ઉપર પાછળના ભાગે ઈજા કરી અને તેનું સ્થળ ઉપર મૃત્યુ નિપજાવી દીધેલ અને પછી ગુનામાં વાપરેલ હથિયારો તથા મરણ જનારનો મોબાઈલ એ પણ તે લોકોએ વહેતા પાણીમાં નાખી અને પુરાવાનો નાશ પણ કરી દીધેલ હતો. અને જ્યારે ગુનો આચર્યો ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો મોબાઈલ સાથે લાવેલ ન હતા, એટલે કે ક્રાઇમ વોચ અને આ પ્રકારની જે સિરિયલો જોઈ અને પુરાવાનો નાશ કરવો પોલીસને કઈ રીતે ઊંધી દિશામાં ચડાવી ઇન્વેસ્ટિગેશન પ્રોપર ન થાય, ગુનો ડિટેક્ટ ન થાય એ માટેના પૂરતા પ્રયત્નો આરોપીઓ દ્વારા કરવામાં આવેલ હતા. પરંતુ અમારા માણસોની અને અમારા નવનિયુક્ત એસપી સાહેબ શ્રી ઉપાધ્યાય સાહેબની ખૂબ ધગસ અને ખૂબ જ સાચા માર્ગદર્શનના કારણે આ ગુનો ડિટેક્ટ થવા પામેલ છે અને ચારેય આરોપીઓની આપણે આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર એલસીબી ટીમ ડિટેક્શન માટે તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. અને આ રીતે એક છેલ્લા 3 વર્ષમાં એક જ માત્ર ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હતો તે પણ શોધીને નવસારી જિલ્લા પોલીસે છેલ્લા 3 વર્ષના તમામ મોટાભાગના અનડિટેક ગુનાઓ છે, સિરિયસ ગંભીર ગુનાઓ છે તેને શોધી કાઢી એક અલગ પોતાની કામગીરીથી ઇમેજ ઊભી કરેલી.